हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतरिया। स्वागत है आपनों रिविजन विडियो में। चैप्टर 8 रिविजन विडियो आज रिविजन जो पोर्शन है आज आप टॉपिक है। त्यार पछी आपणे कोष विभाजन की प्रक्रिया विषय अभ्यास करीशु। आज टॉपिक में आप अभ्यास करीशु कोष केन्द्र की रचना। कोष केन्द्र में संकड़ा कोष केन्द्र की रचना में संकड़ेला तमाम मुद्दाओं से अँ आप आवरी लीधा है। એટલે કોષ કેન્દ્રની વાત કરીએ આપણે તો કોષની અંદર કોષ કેન્દ્ર હોય એ આપણે અભ્યાસ કરી ગયા છે। અને કોષ કેન્દ્ર એટલે કોષની હેડ ઓફિસ એવું પણ આપણે કીધું છે। શું કામ તેને કોષની હેડ ઓફિસ અથવા તો કોષનો ડાયરેક્ટર કહેવામાં આવે છે તો કે કોષની બધી જ પ્રક્રિયાઓનું નિયમન જે છે તે કોષ કેન્દ્ર દ્વારા થાય છે। એટલે કોષ કેન્દ્ર એ કોષની હેડ ઓફિસ કયો અથવા તો કોષનો ડાયરેક્ટર કયો કોષ કેન્દ્ર છે। અને આ ખૂબ જ અગત્યની સંરચના આપણે આજે ડિટેલમાં અભ્યાસ અથવા તો તેનું રિવિઝન કરીએ છીએ। અભ્યાસ તો કરી ગયા છે, એનું આપણે રિવિઝન કરીએ છીએ। સંશોધન આપણને ખ્યાલ છે કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રનું સંશોધન કરેલું છે। કયા કઈ રચનામાં તો કે ખાસ કરીને ઓર્કિડના મૂળના કોષમાં તેણે કોષ કેન્દ્રનું અવલોકન કરેલું છે। ત્યાર પછી ફ્લેમિંગ વૈજ્ઞાનિક દ્વારા બેઝિક એટલે કે આલ્કલાઇન અભિરંજકની મદદથી કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્યનું સંશોધન કરવામાં આવેલ। રંગસૂત્ર દ્રવ્ય કે જેની મદદથી કોષ કેન્દ્ર એ કોષની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે એ રંગસૂત્ર દ્રવ્યનું સંશોધન ફ્લેમિંગ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું હતું। જનરલી કોષની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે છે, આમ છતાં કેટલાક કોષોમાં બહુકોષ કેન્દ્રીય અવસ્થા પણ જોવા મળે છે, એટલે કે એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય તેવું પણ જોવા મળે છે। દાખલા તરીકે વાવકેરિયા અથવા તો વાવકેરિયા કે જેમાં એક કરતાં વધુ કોષ કેન્દ્રો હોય છે, બરાબર। અને ખાસ કરીને બહુકોષ કેન્દ્રીય અવસ્થા કોષની અંદર ક્યારે સર્જાશે તો જ્યારે કોષનું વિભાજન થશે। અને કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષ રસનું વિભાજન ન થાય ત્યારે કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્રોનું નિર્માણ થતું રહે છે। તો આવી રીતના બહુકોષ કેન્દ્રીય અવસ્થા સર્જાવા માટે ખાસ કરીને કોષ રસનું વિભાજન ન થાય ત્યારે આવી પરિસ્થિતિ થાય। આ ઉપરાંત કેટલાક કોષો એવા પણ છે કે જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે, જેને અકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે। દાખલા તરીકે સસ્તનના પુખ્ત રક્તકણો, અનવાહક પેશી, વનસ્પતિની વાત કરીએ તો અનવાહક પેશીના ચાલની નલિકાના ઘટકો કે જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી। વનસ્પતિ અંતસ્થ રચના અનવાહક પેશી આપણે ભણ્યા ત્યારે ચાલની નલિકાની સાથે અથવા તો ચાલની નલિકાની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલો જે સાથી કોષ છે તે ચાલની નલિકાના કાર્યનું નિયમન કરે છે તેવું આપણે અભ્યાસ કરી ગયા। એટલે રક્તકણ સસ્તન વર્ગના પ્રાણીઓના જે પુખ્ત રક્તકણ છે તેમાં કોષ કેન્દ્રનો અભાવ છે, અનવાહક પેશીની ચાલની નલિકાના ઘટકોમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે। આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, સામાન્ય રીતે કોષ કેન્દ્રની રચના બે જુદી જુદી અવસ્થામાં થોડીક ભિન્નતા દર્શાવે છે। એ કઈ બે અવસ્થા તો કે આંતરાવસ્થા અને વિભાજના અવસ્થા। આંતરાવસ્થા એટલે કોષની એવી અવસ્થા કે જે દરમિયાન કોષ વિભાજન માટેની તૈયારી કરે છે, વિભાજન નથી પામતો પણ કોષ વિભાજન માટેની તૈયારી કરે છે એ આંતરાવસ્થા દરમિયાન જો આપણે કોષ કેન્દ્રની સંરચના તપાસીએ તો તેમાં મુખ્યત્વે કયા કયા ઘટકો જોવા મળશે તો કે સૌથી પહેલું વિસ્તૃત રીતે તેમાં ફેલાયેલા રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા જાળા જેવી રચના છે જે ન્યુક્લિયો પ્રોટીન તંતુની બનેલી હોય છે જેને ક્રોમેટિન જાળ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું છે કોષ કેન્દ્રીય આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ, જેમ કે કોષની અંદર કોષ રસ છે અને કોષ રસમાં કોષ કેન્દ્રિકા ગોઠવાયેલી છે એવી જ રીતે કોષ કેન્દ્રિકાની અંદર જે આધારક માધ્યમ છે તેને કોષ કેન્દ્ર રસ કહેવાય છે અને આ કોષ કેન્દ્ર રસની અંદર કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ગોઠવાયેલા છે। આ જે કોષ કેન્દ્ર રસ છે તેમાં કોષ કેન્દ્રિકા જોવા મળે છે, એક અથવા તો વધુ કોષ કેન્દ્રિકા હોઈ શકે છે। અને ચોથી સંરચના કે જે આ બધી રચનાને ઘેરીને ગોઠવાયેલી છે તે કોષ કેન્દ્ર પટલ, એટલે કે જો આપણે
अभ्यास करवो होय तो आ चार विस्तारों की रचना है ते आपणे करवी पड़शे। तो बाहर थी अंदर तरफ जता जे क्रम जोईए तो सौथी पहला आवशे कोष केन्द्र पटल। तो आपणे अहीं कोष केन्द्र पटल की रचना जोईशुं। कोष केन्द्र पटल में आपणे अहीं आकृति में जोई शकीए छीए के बेवड़ा पड़नो आवरण होय छे, એટલે કે બે પડ જોવા મળે છે, બહાર તરફનો બાહ્ય કોષકેન્દ્ર પટલ અને અંદર તરફનો અંતઃકોષકેન્દ્ર પટલ, અને બે વચ્ચે સૂક્ષ્મ અવકાશ જોવા મળે છે, સૂક્ષ્મ જગ્યા જોવા મળે છે જે 10-55 માઇક્રોમીટરની છે। આ અવકાશને પરિકોષકેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે। આ જે કોષકેન્દ્ર પટલ છે તે વિભાજન દરમિયાન અદ્રશ્ય થઈ જતું હોય છે। કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આ કોષ કેન્દ્ર પટલ છે તે અદ્રશ્ય થઈ જાય છે અને વિભાજનના અંત્યાવસ્થામાં એટલે કે જે છેલ્લો તબક્કો છે એ છેલ્લા તબક્કામાં અંતઃકોષરસ જાળમાંથી તે પુનઃ નિર્માણ પામે છે। એટલે કે બેવડા પટલનું આવરણ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃકોષ કેન્દ્ર પટલ, એ બે વચ્ચેની જગ્યા એટલે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય છે। બે પટલો સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે અને વિભાજનના અંત્યાવસ્થામાં અંતઃકોષરસ જાળમાંથી પુનઃનિર્માણ પામે છે। આટલી વસ્તુ કોષ કેન્દ્ર પટલ માટે ખાસ યાદ રાખવી જરૂરી છે। હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યાં આગળ આ બેવડા પટલો એકબીજા સાથે સંપર્કમાં આવે છે ત્યાં સૂક્ષ્મ છિદ્ર જેવી રચના થાય છે। એ જે સૂક્ષ્મ છિદ્ર જેવી રચના છે તેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવાય છે, બરાબર? એ કોષ કેન્દ્ર પટલ છિદ્ર બે પટલના જોડાણ સ્થાને હોય છે। અગત્યતા શું છે તો અહીંયા આપણે જોઈએ, આ દાખલા તરીકે કોષ છે, એ કોષમાં કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો છે। કોષ કેન્દ્રની અંદર આરએનએનું સંશ્લેષણ થાય છે, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જે આ છિદ્ર મારફતે કોષ રસમાં આવે છે, એટલે કે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે, બરાબર? ટ્રાન્સપોર્ટેશન ચેનલ તરીકે કામ કરે છે જેની મારફતે આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે વહન પામે છે। ટૂંકમાં કોષ કેન્દ્ર પટલ છિદ્રો જે છે તે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે આરએનએ અને પ્રોટીન અણુનું વહન કરાવે છે। ત્યાર પછીની રચના એટલે કે કોષ કેન્દ્રિકા। કોષ કેન્દ્રની અંદર પટલ વિહીન વર્તુળીય અથવા તો અનિયમિત રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહેવાય છે। કોષ કેન્દ્રિકાની ફરતે આવરણ નથી એટલે કે પટલ નથી, પટલ વિહીન રચના છે એટલે કોષ કેન્દ્રિકા એ સતત કોષ કેન્દ્ર રસના સંપર્કમાં હોય છે અને રંગસૂત્ર દ્રાવ્ય સાથે ચોક્કસ જગ્યાએથી જોડાયેલી હોય છે। જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ ત્યારે રંગસૂત્ર દ્રવ્યનો તંતુ જે છે તે કોષ કેન્દ્રિકા સાથે સંપર્કમાં હોય તે રીતે બતાડવાનો છે, એટલે રંગસૂત્ર દ્રવ્ય સાથે ચોક્કસ જગ્યાએથી જોડાયેલું હોય છે એ જે સ્થાન છે તેને કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર એટલે કે ન્યુક્લિયર ઓર્ગેનાઇઝર રિજિયન NOR તરીકે ઓળખવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, MCQ માં વારંવાર પૂછાય છે કે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાનું નિર્માણ ક્યાં થાય છે, તો કે રંગસૂત્ર દ્રવ્ય ઉપર કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર NOR, ફૂલ ફોર્મ યાદ રાખો ન્યુક્લિયર ઓર્ગેનાઇઝર રિજિયન, કે જ્યાં આગળ કોષ કેન્દ્રિકા નિર્માણ પામશે તે જગ્યા, અને જગ્યા ક્યાં આવેલી છે, રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્ર ઉપર આવેલી છે। એટલે ખાસ યાદ રાખીએ કે કોષ કેન્દ્રિકા નિર્માણ ક્યાં પામશે, રંગસૂત્ર દ્રવ્યના કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર ઉપર નિર્માણ પામશે, આરએનએ ના સંશ્લેષણનું સક્રિય સ્થાન છે, રિબોસોમલ આરએનએ તેના સંશ્લેષણનું સક્રિય સ્થાન એટલે કે કોષ કેન્દ્રિકા, અને કોષ કેન્દ્રિકા ક્યાં આવશે, કોષ કેન્દ્રની અંદર, તો આરએનએ ના સંશ્લેષણનું સ્થાન પણ તો કે કોષ કેન્દ્ર થશે। જે કોષો વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરે છે, પ્રોટીન સંશ્લેષણની માત્રા જે કોષ દ્વારા વધુ પ્રમાણમાં સંશ્લેષિત છે તે કોષોની અંદર કોષ કેન્દ્રિકાનું કદ છે તે મોટું જોવા મળે છે। દરેક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યના છે,
એમસીક્યુઝ આમાંથી ઘણા બધા બની શકે છે, ઘણા અગત્યના એમસીક્યુઝ આમાંથી નીકળી શકે એમ છે. એટલે આ ટોપિકને ખૂબ જ સારી રીતના તૈયાર કરવું. અને બીજું કે રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્રની રચના એ તમને જનીન વિદ્યામાં પણ ખૂબ ઉપયોગી બને છે. એટલે બંને યુનિટને યાદ ધ્યાનમાં રાખી અને આ ટોપિકને સારી રીતના તૈયાર કરવો. ઘણા અગત્યના એમસીક્યુમાંથી પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા પણ છે. કોષકેન્દ્ર રસ, કોષકેન્દ્રનું જે આધારક દ્રવ્ય છે તેને કોષકેન્દ્ર રસ કહેવાય છે, જેમાં રાસાયણિક જટિલ કલિલ રચનાઓ જોવા મળે છે. મુખ્યત્વે કયા કયા રાસાયણિક ઘટકો તેમાં જોવા મળશે? તો કે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ. કોષકેન્દ્રની અંદર મુખ્ય દ્રવ્ય કયા છે? ડીએનએ જનીન દ્રવ્ય છે, થોડા પ્રમાણમાં આરએનએ છે, હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન છે. તો ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણ માટે જે કાચી સામગ્રી એને જે કહીએ છીએ શું છે? તો કે ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોટાઇડ છે. ડીએનએ અને આરએનએ પોલિમરેઝ છે. પોલિમરેઝ મીન્સ કે ઉત્સેચક, બરાબર, કે જે ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણ સાથે સંકળાયેલો છે. એન્ડો ન્યુક્લિયેઝ ઉત્સેચક છે, ન્યુક્લિક એસિડની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખનિજ આયર્નો છે. આ ઉપરાંત રંગસૂત્ર ઝાડ અને કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્ર રસમાં ખૂબ પેલા હોય છે. કોષ કેન્દ્ર રસ શું કરે છે? તો કે રંગસૂત્ર ઝાડ અને કોષ કેન્દ્રિકાના ગોઠવણ માટેનું સ્થાન પૂરું પાડે છે. આ બધા દ્રવ્યોની પ્રક્રિયાઓ માટેનું સ્થાન પૂરું પાડે છે. કોષ કેન્દ્રની જે સૌથી અગત્યની રચના છે તે રંગસૂત્ર દ્રવ્ય. આપણે એવું કહીએ છીએ કે કોષ કેન્દ્ર એ કોષનો ડાયરેક્ટર છે, સમગ્ર ક્રિયાનું નિયમન કરે છે, કોષની હેડ ઓફિસ છે. તો એ બધી પ્રક્રિયામાં જે મૂળભૂત ભૂમિકા ભજવતું દ્રવ્ય છે તે આ રંગસૂત્ર દ્રવ્ય છે. રંગસૂત્ર દ્રવ્ય જીનેટિક્સમાં એની જે કાર્ય પદ્ધતિ છે તે તમે ભણી ગયા છો. આખું જીનેટિક્સ તમે ભણી ગયા કે જે આ રંગસૂત્ર દ્રવ્ય છે તેની મેઇન ભૂમિકા છે, એનું મુખ્ય કાર્ય પદ્ધતિ છે જનીન વિદ્યા, બરાબર. એટલે રંગસૂત્ર દ્રવ્ય જેની મદદથી કોષ કેન્દ્ર કોષની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે એ રંગસૂત્ર દ્રવ્યને આપણે જો એની સામાન્ય માહિતી જોઈએ તો આંતરાવસ્થા દરમિયાન કેવી રીતે ગોઠવાયેલું છે? વિસ્તૃત એટલે કે શિથિલ રીતે ગોઠવાયેલું છે. આંતરાવસ્થામાં તેવા પાતળા તંતુ જેવું ગોઠવાયેલું છે. ત્યાર પછી અલ્કલરાગી દ્રવ્ય વડે અભિરંજિત થાય છે. આપણે કીધું હતું કે ફ્લેમિંગ એ બેઝિક અભિરંજક મદદથી અભિરંજિત કરેલું. એ અલ્કલરાગી એટલે કે બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે. જનીનિક માહિતી ધરાવે છે, એટલે કે આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે છે, વારસાગમનની માહિતી ધરાવે છે. કોષ વિભાજન દરમિયાન સંકોચન પામી રંગસૂત્રીય રચના બનાવે છે. આ જે રંગસૂત્ર દ્રવ્ય છે તે વિભાજન અવસ્થા દરમિયાન સંકોચાય અને આવી દ્વિસૂત્રીય રંગસૂત્રની રચના બનાવે છે. અને મનુષ્યમાં આ રંગસૂત્રીય જે દ્રવ્ય છે તેમાં જે ડીએનએ તંતુ છે તેની લંબાઈ 2 મીટર જેટલી જોવા મળે છે. આ રંગસૂત્ર દ્રવ્યનું જો બંધારણ આપણે જોઈએ તો બંધારણમાં ડીએનએ અને આલ્કલીય પ્રોટીન હોય છે. આલ્કલીય પ્રોટીન એટલે કે હિસ્ટોન પ્રોટીન, એટલે મુખ્ય જે છે તે ડીએનએ અને આલ્કલીય પ્રોટીન છે. હવે આપણે પર્સન્ટેજ જોતા જઈએ તો 31% ડીએનએ છે, 2-5% આરએનએ છે, આલ્કલાઇન હિસ્ટોન પ્રોટીન છે તે 36% છે અને એસિડિક નોન હિસ્ટોન પ્રોટીન છે. એટલે કે હિસ્ટોન અને બિન હિસ્ટોન બંને પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન એટલે કે આલ્કલાઇન પ્રોટીન છે તેનું પ્રમાણ ત્યાં વધુ જોવા મળે છે. જ્યારે પણ આપણે રંગસૂત્ર દ્રવ્યને આલ્કલાઇન અભિરંજકથી અભિરંજિત કરીએ છીએ, આ કીધું ને આલ્કલાઇન અભિરંજકથી અભિરંજિત થાય છે, તો જ્યારે પણ તેને અભિરંજિત કરીએ છીએ ત્યારે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્રમાં 2 વિસ્તારો જોવા મળે છે. એક વિસ્તાર એવો છે કે જે અભિરંજિત ઘટ થાય છે, બીજો વિસ્તાર એવો છે કે જે આછો અભિરંજિત થાય છે. તો એ અભિરંજન ક્ષમતા મુજબ 2 વિસ્તારો છે તે જોવા મળે છે. ઓછી માત્રામાં અભિરંજિત થયેલો વિસ્તાર એટલે યુક્રોમેટિન, જે ઓછી માત્રામાં અભિરંજિત થાય છે એટલે કે આછા રંગના અભિરંજિત થાય છે. અને સામાન્ય રીતે આ જે વિસ્તાર એટલે કે યુક્રોમેટિન વિસ્તાર છે તે પ્રત્યાંકન અને જનીનિક રીતે સક્રિય.
અભિવ્યક્તિય છે. પ્રત્યાંકન એટલે શું? તો કે જનીન અભિવ્યક્તિની પ્રક્રિયા સાથે સંકળાયેલો ખૂબ અગત્યનો મુદ્દો છે જે આપણે ભણી ગયા છે. પ્રત્યાંકન અને જનીનિક રીતે તે સક્રિય વિસ્તાર છે. હિટરોક્રોમેટિન ઘટ અભિરંજિત થતો રંગસૂત્રનો સંઘનિત ભાગ છે. હિસ્ટોન વધુ છે, એસિડિક પ્રોટીન ઓછા છે અને જનીનિક રીતે ઓછું સક્રિય છે. અહીંયા જ બંનેને તફાવત આવી ગયા છે. યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન ઓછા અભિરંજિત થતા, ઘટ અભિરંજિત થતા. બરાબર, રંગસૂત્રનો થોડો પાતળો વિસ્તાર છે, રંગસૂત્રનો સંઘનિત વિસ્તાર છે. પ્રત્યાંકન અને જનીનિક રીતે સક્રિય છે, જનીનિક રીતે ઓછું સક્રિય છે. અહીંયા હિસ્ટોન વધુ છે, એસિડિક પ્રોટીન ઓછા છે. હવે આપણે રંગસૂત્રીય રચનામાં કેવી રીતે આયોજિત થાય છે તેની વાત કરીએ તો ભાજના અવસ્થા એટલે કે કોષ વિભાજનની અવસ્થા. સમભાજનનો જે ભાજના અવસ્થા તબક્કો છે ત્યાં રંગસૂત્ર દ્રવ્ય સંકોચન પામી અને સ્પષ્ટ રંગસૂત્રીય રચના જોવા મળે છે. એટલે કે જો રંગસૂત્રની રચનાનો આપણે અભ્યાસ કરવો હોય તો કોષ વિભાજનનો કયા તબક્કાનો અભ્યાસ કરવો પડે? ભાજના અવસ્થાનો અભ્યાસ કરવો પડે. અને એ ભાજના અવસ્થાએ કોષ વિભાજનની પ્રક્રિયાને અટકાવી અને ભાજના અવસ્થામાં જે દ્વિસૂત્રીય રંગસૂત્ર છે તેની રચનાનો અભ્યાસ કરવામાં આવે છે. એ ભાજના અવસ્થામાં રંગસૂત્ર કેવા દેખાય છે? તો કે દરેક રંગસૂત્રો બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાયેલી હોય તેવી રચના જોવા મળે છે. આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા અને આ સેન્ટ્રોમિયર. રંગસૂત્રિકા અને કયો દોહિત્ર સૂત્રિકા, કયો અર્ધ રંગસૂત્ર, કયો, એ બધી જ રચના એક જ છે. ક્રોમેટિડ, જેને ઇંગ્લિશમાં ક્રોમેટિડ કહે છે, એટલે કે બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાયેલી હોય તેવી દ્વિસૂત્રીય રચના છે તે ભાજના અવસ્થામાં જોવા મળે. એટલે કે રંગસૂત્રની રચનાના મુખ્ય બે ભાગ, રંગસૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર શું છે? તો કે બે પ્રોટીનની તકતીઓથી બનેલી રચના છે. આ રીતના પ્રોટીનની બે તકતીઓ હોય, બરાબર છે, અને આ તકતીઓ જે છે તેને કાઇનેટોકોર કહેવામાં આવે છે. કાઇનેટોકોર શું કાર્ય કરશે? તો કે વિભાજન દરમિયાન ત્રાક તંતુઓને રંગસૂત્ર સાથે જોડાવા માટેનું સ્થાન પૂરું પાડશે. આપણે એવું કહીએ છીએ કે કોષ વિભાજનમાં રંગસૂત્ર જે છે તે ત્રાક તંતુઓની મદદથી સ્થળાંતરણ પામે છે. તો એ ત્રાક તંતુઓ રંગસૂત્ર સાથે જોડાય છે ક્યાંથી? તો કે આ કાઇનેટોકોરના સ્થાનેથી. એટલે કાઇનેટોકોર એક પ્રોટીનની તકતીઓ છે, બે તકતીઓ છે કે જે સેન્ટ્રોમિયરની રચના કરે છે અને મુખ્યત્વે સેન્ટ્રોમિયરમાં ત્રાક તંતુઓના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. સેન્ટ્રોમિયર એ રંગસૂત્રના સ્થાને, સોરી, સેન્ટ્રોમિયરના સ્થાને રંગસૂત્ર થોડા સંકોચાયેલા છે. દાખલા તરીકે આ રંગસૂત્ર છે, બે રંગસૂત્રિકાઓ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે રંગસૂત્રિકા સળંગ હોય એના બદલે આ જે રંગસૂત્રિકા આ બે વિસ્તાર આમ જોઈએ, આ સીધું દોરી આપણે આમ દોરેલા હોય તો અહીંયા સંકોચન નથી, પરંતુ આ બે વિસ્તાર અહીંયા સંકોચાય, અહીંયા સંકોચન પામે છે. અને આ સ્થાને તો કે સેન્ટ્રોમિયર છે જે રંગસૂત્રનું પ્રાથમિક સંકોચન છે, પ્રાથમિક સંકોચન છે. જ્યારે આ રંગસૂત્રિકામાં દ્વિતીય સંકોચન જોવા મળશે ત્યારે આ દ્વિતીય સંકોચન, આ દ્વિતીય સંકોચન, અને એ દ્વિતીય સંકોચનના સ્થાને એનો આર કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર આવેલો હોય છે, જે આપણે અહીંયા વાત કરી તે. રંગસૂત્રમાં જે દ્વિતીય સંકોચન છે એ દ્વિતીય સંકોચન કે જે સેટેલાઇટની રચના કરે છે તેને શું કે, ત્યાં આગળ શું છે? તો કે એનો આ કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર આવેલો હોય છે. અને ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે રંગ આ જે દ્વિતીય સંકોચન છે, દ્વિતીય સંકોચન પછી રંગસૂત્રના આ જે છેડા છે તેને ટીલોમિયર કહેવાય છે. ટીલોમિયર અથવા તો ટેલોમિયર, રંગસૂત્રના છેડાના ભાગો, દ્વિતીય સંકોચન પછીના રંગસૂત્રના જે છેડાના ભાગો છે તેને ટીલોમિયર કહેવાય છે. અને અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખીએ કે દ્વિતીય સંકોચન પછીનો જે છેડાનો વિસ્તાર છે અથવા તો ટીલોમિયર વિસ્તાર છે
एक ग्वानिन न्यूक्लियोटाइड थी भरपूर હોય છે અથવા તો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ છે તેમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે એટલે કે છેડાના ભાગે ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ એકમ હશે અથવા તો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ હશે એ કયા ખાસ યાદ રાખવાની વિગત છે બરાબર એટલે કે ટેલોમિયર જે છે રંગસૂત્ર દ્વિતીયક સંકોચન પછીના જે છેડાના ભાગ છે ટેલોમિયર કહેવાય અને તેમાં ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ એકમ અથવા તો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ છે તે વધુ પ્રમાણમાં જોવા મળે છે આ સેન્ટ્રોમિયર સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર છે ટેલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક અને મેટાસેન્ટ્રિક ટેલોસેન્ટ્રિક જે સેન્ટ્રોમિયર છે તે એકદમ છેડે છે એટલે કે ભુજા જે છે તે એક તરફ જ જોવા મળશે બંને તરફ રંગસૂત્રની ભુજા જોવા નહીં મળે અને સામાન્ય રીતે ટેલોસેન્ટ્રિક મનુષ્યમાં આ રંગસૂત્રનો અભાવ હોય છે વિદ્યાર્થી મિત્રો આ ટેલોસેન્ટ્રિક અને ટેલોમિયરમાં કન્ફ્યુઝન ન કરતા ટેલોસેન્ટ્રિક રંગસૂત્રનો પ્રકાર છે ટેલોમિયર એટલે કે રંગ દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના છેડાના ભાગો છે અથવા તો રંગસૂત્રો આ રંગસૂત્રો છે એના જે છેડાના વિસ્તાર છે એ છેડાના વિસ્તારને ટેલોમિયર કહેવામાં આવે છે અથવા તો ટેલોમિયર કહેવામાં આવે છે જેમાં ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ એકમો છે તે વધુ માત્રામાં હોય છે બીજો પ્રકાર એક્રોસેન્ટ્રિક જેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રિકાના છેડા તરફ એક છેડા તરફ સેન્ટ્રોમિયર છે તે ખસેલું છે જેના લીધે એક ભુજા જે છે એક તરફની ભુજા જે છે તે અત્યંત ટૂંકી હોય છે બીજી તરફની ભુજા છે તે અત્યંત લાંબી હોય છે ત્રીજો પ્રકાર છે સબમેટાસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ ઉપર તરફ છે જેથી એક તરફ ટૂંકી ભુજા અને બીજી તરફ લાંબી ભુજા જોવા મળે છે ટૂંકી ભુજાને પી ભુજા કહેવાય લાંબી ભુજાને ક્યુ ભુજા કહેવાય અને આપણે જ્યારે કોષ રચના અને ખાસ કરીને કોષ વિભાજનનો અભ્યાસ કરતા હતા ત્યારે તમારામાંથી કેટલાકે રેફરન્સ બુકના જે એમસીક્યુ સોલ્વ કરતા હતા તેમાં નીટમાં પૂછાયેલો આવો એક એમસીક્યુ હતો પી અને ક્યુ ભુજાને લગતો તો પી અને ક્યુ ભુજા શું છે સબમેટાસેન્ટ્રિકની જે ટૂંકી ભુજા છે તેને પી ભુજા કહેવાય અને લાંબી ભુજા છે તેને ક્યુ ભુજા કહેવાય અને એના જે લંબાઈનો ગુણોત્તર છે તેને પી / ક્યુ ગુણોત્તર કહેવામાં આવે છે એટલે કે લંબાઈનો ગુણોત્તર છે ચોથો પ્રકાર મેટાસેન્ટ્રિક મેટા મીન્સ કે મધ્યમાં સેન્ટ્રોમિયર મધ્યમાં ગોઠવાયેલો છે જેથી કરી બંને તરફની ભુજાઓ છે તેની લંબાઈ છે તે એક સમાન હોય છે અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં દ્વિતીયક સંકોચન બતાડેલું છે એટલે અહીં આકૃતિમાં બતાડીએ છીએ આપણે દ્વિતીયક સંકોચન અને દ્વિતીયક સંકોચન પછીનો આ જે વિસ્તાર છે તેને સેટેલાઇટ કહેવાય છે અને સેટેલાઇટ ધરાવતા રંગસૂત્રને સેટેલાઇટ એસેટી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે એસેટીનું ફૂલ ફોર્મ થાય છે સાઇન એસિડ થાઇનોન્યુક્લિયોનિકો કહેવાય છે ટેક્સ્ટબુક સિવાયની વિગત છે પણ આપણે માહિતી મેળવવી જરૂરી છે એટલે અહીંયા નો ઉલ્લેખ કર્યો છે તો અહીંયા ટેક્સ્ટબુક્સની દરેક વિગત જે છે તેનો સમાવેશ આપણે કરી લીધો છે આ ઉપરાંત કેરિયોટાઇપ અને ઇડિયોગ્રામ શું છે તો કે કેરિયોટાઇપ એ રંગસૂત્રની બાહ્યાકાર રચનાના આધારે ગોઠવણી છે જ્યારે ભાજના અવસ્થામાં આપણે કોષ વિભાજનની પ્રક્રિયા અટકાવી અને રંગસૂત્રોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે દાખલા તરીકે મનુષ્યના કોષમાં આપણે ભાજના અવસ્થાએ કોષ વિભાજન અટકાવીએ છીએ તો મનુષ્યના જે રંગસૂત્રો 23 જોડ રંગસૂત્રો છે એ 23 જોડ રંગસૂત્રોને 22 દૈહિક અને એક લિંગી રંગસૂત્ર એ 23 જોડ રંગસૂત્રોને તેની બાહ્યાકાર રચનાના આધારે જ્યારે આપણે ગોઠવીએ છીએ તો એ ગોઠવણીને કેરિયોટાઇપ કહેવાય છે અને એ કેરિયોટાઇપને આપણે જ્યારે રેખાંકિત રજૂઆત કરીએ છીએ તો તેને ઇડિયોગ્રામ કહેવાય છે કેરિયોટાઇપમાં તેના ફોટોગ્રાફ્સ હોય છે માઇક્રોસ્કોપિક જે ફોટોગ્રાફ્સ લીધા હોય છે ફોટોગ્રાફ્સને ત્યાર પછી કાપી અને રંગસૂત્રોના કદ અને તેની રચના મુજબ જોડી પ્રમાણે ત્યારે ગોઠવવામાં આવે છે તે કેરિયોટાઇપ કહેવાય છે અને ઇડિયોગ્રામ એટલે કે રંગસૂત્રની રેખિત રજૂઆત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો કે જેમ રંગસૂત્રની રચનાનો અભ્યાસ આપણે ભાજના અવસ્થા દરમિયાન કરીએ છીએ તેવી જ રીતના રંગસૂત્રનો જે કેરિયોટાઇપ છે બરાબર એ કેરિયોટાઇપનો અભ્યાસ પણ આપણે સમભાજન અથવા તો સમસૂત્રી ભાજનની ભાજના અવસ્થા દરમિયાન કરી શકીએ છીએ
તો આ કોષ કેન્દ્રની રચના અને રંગસૂત્રની રચનાને લગતી તમામ વિગતોને આપણે આવરી લીધી છે. કોષ કેન્દ્રની સંપૂર્ણ રચના સાથે આપણે ચેપ્ટર 8નો જે રિવિઝન રાઉન્ડ છે તે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડિયો એટલે કે કોષ વિભાજનનો જે રિવિઝન રાઉન્ડ છે તે આપણે શરૂ કરીશું, જેમાં પહેલો વિડિયો એટલે આખું સમભાજન એમાં કવર કરી લેશું. સમભાજન અને સમભાજનનું મહત્વ એમાં આપણે કોઈ ભાગ નહીં પાડીએ અને ત્યાર પછી અર્ધીકરણ એમ આખો વિડિયો લઈ લેશું. આશા છે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો છે. થેન્ક યુ.